दोस्तों आजे आपणे वात करवाना छे आपणा बधाना फेवरेट अने गुजराती सिनेमाना बादशाह एवा विक्रम ठाकुर विशे के तेओ गुजराती सिनेमाना लोक लाडीला कलाकार गायक अने संगीतकार छे। तेमना परिवार विशे आपणे जाणीशुं। तेमना पितानुं नाम छे मेलाजी ठाकुर के तेओ एक संतवानी कलाकार छे। માતાનું નામ છે લક્ષ્મીબેન। તેમના ત્રણ ભાઈઓ છે જીવરાજભાઈ ઠાકોર, કિશોરભાઈ ઠાકોર અને ઈશ્વરભાઈ ઠાકોર। વિક્રમભાઈના પત્નીનું નામ છે તારાબેન। તેમને બે સંતાનો છે, એક દીકરો અને એક દીકરી। દીકરાનું નામ છે મિલન અને દીકરીનું નામ છે પૂજા। તેમના બાળપણની વાત કરીએ તો વિક્રમભાઈનું ગામ મોટી આદરેજ। તેમનો જન્મ 1 એપ્રિલ 1984 ફતેપુરા સેક્ટર 15 ગાંધીનગરમાં થયો હતો। વિક્રમભાઈને વાંસળી વગાડવાનો બહુ શોખ હતો। વાંસળીની વાત આવતા તમને એક પ્રસંગની વાત કરું। એકવાર ગામમાં એક ફેરિયો વાંસળી અને પાવા વેચવા આવ્યો। વિક્રમભાઈ વાંસળી લેવા રિસાયા અને મમ્મીને કીધું કે મમ્મી મને વાંસળી લઈ આપ, પણ મમ્મીએ ના પાડી અને કીધું કે મારી પાસે પૈસા નથી। તો તેમના કાકા હતા, તેમણે 5 રૂપિયાનો સ્ટીલનો પાવો લઈ આપ્યો। જ્યારે વિક્રમભાઈ તેમની મમ્મી સાથે ભેંસો ચરાવવા જતા હતા ત્યારે તે પાવો સાથે લઈને જતા અને ખેતરમાં વગાડતા હતા। તેમના પિતા નવરાત્રિમાં નાના પ્રોગ્રામ કરતા ત્યારે વિક્રમભાઈ અને તેમના ભાઈ જોડે જતા હતા। તે જોઈ જોઈને વિક્રમભાઈ થોડુંક શીખ્યા। તેઓને કંઈ ગાતા આવડતું નહીં, પણ તેમને એક દિવસ એવું થયું કે હું પણ એક બે ગીત ગાઉં। આમ તો તેઓ કીબોર્ડ અને વાંસળી વગાડતા હતા। ધીમે ધીમે તેમણે ગાવાનું ચાલુ કર્યું, પછી તેમને એવું થયું કે હું તો ગાઈ શકું એમ છું। ત્યારબાદ તેમના પપ્પા અને ભાઈએ એક કેસેટ બનાવી, માની નવરંગ ચુંદરી। તેમાં વિક્રમભાઈએ ગાયું, પણ તે કેસેટ નામની જ રહી, કેમ કે બહાર વેચાય જ નહીં। પણ વિક્રમભાઈ હિંમત હાર્યા નહીં અને તેઓ આગળ ગાવાનું ચાલુ જ રાખ્યું। તેમના સંઘર્ષની વાત કરીએ તો તેમના પિતા એક મધ્યમ નોકરી કરતા હતા। તેઓ ફતેપુરામાં રહેતા હતા, પણ જમીન એવું કાંઈ હતું નહીં। સાથે સાથે તેમના ભાઈઓએ પણ ઘણો સંઘર્ષ કર્યો છે। જ્યારે વિક્રમભાઈને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જવાનું હોય ત્યારે તે બસમાં જતા, અને જો રેકોર્ડિંગમાં 3 કે 4 દિવસ રેકોર્ડિંગ કરવાનું હોય ત્યારે તેઓ બસ સ્ટેશનમાં નાહવા ધોવા જતા હતા। આવા દિવસો તેમણે વિતાવ્યા છે। ત્યારબાદ તેઓએ બીજી કેસેટ બહાર પાડી, ગરબાની રમઝટ। તે કેસેટ બહાર વધારે ચાલી। તે કેસેટમાં એકવાર પીવુને મળવા આવજે એક ગીત પણ હતું। તે ગીત પરથી જ તેમની પહેલી ફિલ્મ્સનું નામ એકવાર પીવુને મળવા આવજે રાખવામાં આવ્યું। બીજી કેસેટ બહાર પાડી પછી તે ઘણા બધા પ્રોગ્રામ કરવા લાગ્યા અને તેમના ચાહકો દિવસે ને દિવસે વધવા લાગ્યા। એ સમયે શ્રી મહાવીર ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને ગુણવંતભાઈ ઠાકોરે એ વિચાર્યું કે અત્યારે વિક્રમ ઠાકોરનું નામ ચાલે છે, તો તેમને લઈને એક ફિલ્મ બનાવીએ। તે પછી વિક્રમભાઈને ફિલ્મની ઓફર મળી કે તમને લઈને અમારે એક ફિલ્મ બનાવવી છે। ત્યારે વિક્રમભાઈએ ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી કે આમાં મારું કામ નહીં, એક્ટિંગ બેક્ટિંગ આપને કંઈ આવડે નહીં। તેમના પિતાએ અને ભાઈઓએ ઘણા સમજાવ્યા કે તું કરી શકીશ અને કર। ત્યારબાદ વિક્રમભાઈએ હા પાડી અને સાઇન કરી। તેમની પહેલી ફિલ્મ 2006માં એકવાર પીવુને મળવા આવી, જે ઘણી હિટ અને ખૂબ સરસ ચાલી આગળ। ત્યાર પછી તેમની ઘણી બધી ફિલ્મ આવી, બેવફા પરદેશી, રાધા તારા વિના મને ગમતું નથી, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાઈ, અમદાવાદ પાલનપુર વાયા કડીકલોલ, મેં તો ઓળી ચુંદડી તારા નામની, પિત જન્મો જન્મની ભૂલાશે નહીં, તને પારખી માનું કે માનું પોતાની, આવી તો ઘણી બધી ફિલ્મ્સ તેમણે કરી અને ગુજરાતી સિનેમામાં તેમની અલગ છાપ ઊભી કરી। અત્યારે તે પણ માને છે કે આજે જે કંઈ પણ છું તે સંઘર્ષના કારણે જ છું। તેઓ આજે પણ કહે છે
સુપરસ્ટાર તો હું નથી, સુપરસ્ટાર તો મારા દર્શકો અને મારા ચાહકો જ છે. તેઓ એક મોટા માણસ છે, એવું ક્યારેય દેખાવો કરતા નથી. દરેકની સાથે તેઓ એક સામાન્ય માણસની જેમ જ રહે છે. આ હતી આપણા ગુજરાતી સિનેમાના બાદશાહ, સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરની કહાની. દોસ્તો, આ વિડિયો આપને કેવો લાગ્યો કોમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ વિડીયો અમે રોજ લાવતા રહેશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નોટિફિકેશન આવી શકે છે.